નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય ઇંગ્લિશ સ્વઅધ્યયન પોથીનો બીજો યુનિટ છે હાઉ મેની ડીડ યુ ની વાત કરવાના છીએ. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો સ્વઅધ્યયન પોથી ધોરણ 7 વિષય ઇંગ્લિશ યુનિટ બીજો, તેનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો. આ પ્રમાણે અહીંયા આ મુજબ એનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો. આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું મિત્રો, કે આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 7ના ઇંગ્લિશ, ગણિત, વિજ્ઞાન, ગુજરાતી અને સામાજિક વિજ્ઞાનના સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. તો મિત્રો, શરૂ કરીએ આપણો બીજો એકમ છે યુનિટ બીજો ધોરણ 7નો વિષય ઇંગ્લિશનો સ્વઅધ્યયન પોથીનો બીજો યુનિટ હાઉ મેની ડીડ યુ. તો જોઈએ આપણે પહેલી એક્ટિવિટી. ચિત્રો જોઈને અવલોકન કરીને 5 થી 7 વાક્ય બનાવવાના છે. તો મિત્રો, અહીંયા તમે ચિત્ર જોઈ શકો છો. બર્થડેનું ચિત્ર છે, હેપી બર્થડે અહીંયા પાર્ટી છે. તો આ ચિત્રને આધારે આપણે વાક્ય બનાવવાનું છે. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ બર્થડે પાર્ટી. બીજું, ધ ચિલ્ડ્રન આર સ્ટેન્ડિંગ અરાઉન્ડ ટેબલ. ધેર ઇઝ અ કેક ઓન ધ ટેબલ. ધેર આર મેની ગિફ્ટ્સ ઓન ધ ટેબલ. ધેર ઇઝ અ બર્થડે બેનર ઓન ધ વોલ. તો આ રીતના મિત્રો તમે 5-7 વાક્ય લખી શકો છો. ત્યાર પછી બીજી એક્ટિવિટી આવે છે. આપેલા ફકરો વાંચી તેના આધારે નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો. તો પ્રશ્ન ફકરો વાંચી અને એમના આધારે આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. તો પહેલું છે મિત્રો, અહીંયા ગાંધીજી વોઝ બોર્ન ઇન જામનગર, ટ્રુ ઓર ફોલ્સ. તો મિત્રો એ ખોટું છે, પોરબંદરમાં જન્મેલા હતા એટલે ખોટું વાક્ય, ફોલ્સ. ત્યાર પછી અહીંયા બીજું, વોઝ ગાંધીજી ફાધર દિવાન. યસ, ગાંધીજી ફાધર વોઝ દિવાન ઓફ પોરબંદર. મોહનદાસ વોઝ ટીચર ફ્રીડમ ફાઇટર. તો મોહનદાસ વોઝ ફ્રીડમ ફાઇટર. હુ લેડ ધ સત્યાગ્રહ મુવમેન્ટ. મોહનદાસ લેડ ધ સત્યાગ્રહ મુવમેન્ટ. વેન વોઝ ગાંધીજી બોર્ન. મોહનદાસ ગાંધી વોઝ બોર્ન ઓન 2 ઓક્ટોબર 1869. ત્યાર પછી એક્ટિવિટી ત્રીજી છે, જોડીમાં કામ કરો. તમારા પાઠ્યપુસ્તકમાંથી આપેલી વાર્તા 7-8-1 Blow ની વાંચો અને વાર્તામાં આવતા પ્રશ્ન એમ આપેલ જગ્યામાં લખો. તો પેલું છે આપણને કમ્પ્લીટ કરેલું આપ્યું છે, ડીડ યુ રિયલી કિલ 7-8 Blow. તો બીજું છે, ડીડ એની વન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર. ત્રીજું છે, ડીડ યુ થ્રો સ્ટોન એટ મી. વોટ ડીડ યુ થ્રો સ્ટોન એટ મી. તો આ રીતના તમારે 4 વાક્ય બનાવવાનું થશે. ત્યાર પછી મિત્રો ચોથી એ આવે છે, વાર્તા વાંચો. અપરિચિત હોય એવા શબ્દની યાદી બનાવો, તેમનો અર્થ શોધીને લખો. તો મિત્રો આ રીતના વાર્તામાં જે શબ્દ છે એ લખવાના છે. વન્સ અપોન ટાઈમ એટલે એક વખત, ફ્લાય એટલે ઉડવું, બ્રેવ એટલે બહાદુર, ક્રાઉલ એટલે ક્રૂરતાપૂર્વક, જાયન્ટ એટલે મહાકાય વિશાળ, બજિંગ એટલે ગણગણવું. તો આ રીતના તમે સ્પેલિંગ લખી અને તમે એના અર્થ લખી શકો છો. ત્યાર પછી મિત્રો ચોથી એક્ટિવિટી આવે છે બી, વાર્તામાંથી ક્રિયાસૂચક શબ્દો શોધો. તે દરેક શબ્દનું મૂળ રૂપ ઉદાહરણ પ્રમાણે લખો. તો અહીંયા નેમ, તો નેમ. બ્રોટ, તો કે બ્રિંગ. તો લાઇક, તો લાઇક. શાઉટેડ, શાઉટ. હાર્ડ, હિયર. સ્વા, તો સી. વ્રોટ, તો કે રાઇટ. કોલ્ડ, તો કે કોલ. તો આ રીતના મિત્રો એ વાક્ય શબ્દ બનશે. ત્યાર પછી મિત્રો ચોરસ, શબ્દ ચોરસમાંથી 7-8-1 Blow વાર્તામાંથી આવતા શબ્દ શોધીને તમારી યાદી બનાવો. તો અહીંયા મિત્રો અહીંયા આપણે શબ્દ છે એ તમારે શોધીને લખવાનું છે. બ્રેવ, વન્સ, જાયન્ટ, કિંગડમ, કેચ અને કિલ. તો અહીંયા તમને બોક્સમાં આ સ્પેલિંગ છે એ શોધીને જે આ રીતના લખી શકો છો. તો અહીંયા તમને એકાદો બતાવી દઉં આ રીતના. આ વન્સ બરાબર છે,
ત્યાર પછી અહીંયા આપણે લખ્યું છે અકિલ, બરાબર, પછી કેચ, આ રીતના તમે અહીંયા જાયન્ટ છે, બરાબર, તો આ રીતના તમે સ્પેલિંગ એમના બધા શોધીને લખી શકો છો. ત્યાર પછી આગળ વધીએ, એક્ટિવિટી 6, વર્તમાન પત્ર વાંચીને તેના આધારે માંગેલી વિગતો શોધીને લખો. પહેલું છે, વોટ ઇઝ ધ નેમ ઓફ ન્યૂઝ પેપર? ધ નેમ ઓફ ધ ન્યૂઝ પેપર ઇઝ ગુજરાત સમાચાર. બીજું, હુ ઇઝ એડિટર ઓફ ન્યૂઝ પેપર? શ્રેયસ શાહ ઇઝ એડિટર ધ ઓફ ન્યૂઝ પેપર. ત્રીજું, વોટ ઇઝ ધ હેડલાઇન ઓફ ન્યૂઝ પેપર? ધ હેડલાઇન ઓફ ન્યૂઝ પેપર ઇઝ ગુજરાત રેકોર્ડ 23 ન્યૂ કેસ COVID-19. ચોથું, વિચ ઇઝ યોર ફેવરિટ સેક્શન ઇન ધ ન્યૂઝ પેપર? માય ફેવરિટ સેક્શન ઇઝ સ્પોર્ટ સેક્શન ઇન ધ ન્યૂઝ પેપર. પાંચમું, વોટ ઇઝ વેધર ફોરકાસ્ટ ઓફ યોર એરિયા? ધ વેધર ફોરકાસ્ટ ઓર માય એરિયા ઇઝ 33 સેલ્સિયસ. તો મિત્રો, આ રીતના દરેક પ્રશ્નના જવાબ તમારે લખવાના છે. અહીંયા છે હજી ત્રણ પ્રશ્ન. છઠ્ઠું છે, હાઉ મેની એડવર્ટાઇઝમેન્ટ આર ધેર ઇન ન્યૂઝ પેપર? ધેર આર 5 એડવર્ટાઇઝમેન્ટ ઇન ધ ન્યૂઝ પેપર. ઇઝ ધ ન્યૂઝ પેપર કલરફુલ? નો, ધ ન્યૂઝ પેપર ઇઝ બ્લેક એન્ડ વ્હાઇટ, બરાબર છે. પછી આઠમું છે, એમાં કેટલા પેજ છે? તો કે 13 પેજ છે. ત્યાર પછી એક્ટિવિટી 7 આવે છે, રીડ ધ સ્ટોરી, સ્ટોરી વાંચવાની છે. ધ ક્લેવર કોક, તો આ બરાબર, તો ક્લેવર કોકની સ્ટોરી વાંચી અને ત્યાર પછી આપણે પ્રશ્નના લખવાના છે. તો મિત્રો, અહીંયા આપેલી વાર્તા પરથી 5 પ્રશ્નો અને તેના 5 જવાબ બનાવવાના છે. પ્રશ્નો અને જવાબ તમારે જાતે બનાવવાના છે. તો હુ વેક અપ વિલેજર્સ? ધ કોક મેક ધ વિલેજર્સ વેક અપ બાય હિઝ ક્રોવિંગ. હુ વેન ટુ કોક? ધ જેકલ કોલ વેન ટુ કોક. તો આ રીતના મિત્રો તમે અહીંયા તમે જોઈ શકો છો, ત્રીજું, ચોથું, પાંચમું, ચોથું છે. હુ ગોટ અન ઓપોર્ચ્યુનિટી? તો જેકલ ઇઝ ગોટ ઓન ઓપોર્ચ્યુનિટી. તો આ રીતના તમે દરેક પ્રશ્ન છે એ પ્રશ્ન અને જવાબ તમારે બનાવવાના છે જાતે. તો આ રીતના તમે અહીંયા એમના જવાબ લખી શકો છો, પ્રશ્ન અને જવાબ બને. ત્યાર પછી આગળ વધીએ, એક્ટિવિટી 8 આવે છે, નીચેનો ફકરો વાંચી વાક્ય ખરું હોય તો ટ્રુ અને ખોટું હોય તો ફોલ્સ અને ખોટું વાક્ય સુધારીને લખવાનું છે. તો આ ફકરો વાંચી અને તમારે આ રીતનું લખવાનું છે. હવે જે ખોટું વાક્ય છે એ જ સુધારવાનું છે, સાચું વાક્ય છે એમનું રહેવાનું. હર્ષવર્ધના વોઝ ઓન ઇન્ડિયન એમ્પ્લોયર, તો સાચું છે. હર્ષવર્ધના રૂલ્સ ફોર મોર ધેન 15 યર, તો એ વિધાન ખોટું છે, એ 40 વર્ષનો હતો. હર્ષવર્ધના રૂલ્સ ફોર મોર ધેન 40 યર્સ. પછી રાજ્યવર્ધના વોઝ હિઝ બ્રધર, તો રાજ્યવર્ધના વોઝ હિઝ એલ્ડર બ્રધર, તો એ વાક્ય ખોટું છે. પહેલું સાચું, બીજું ખોટું, ત્રીજું ખોટું, ચોથું અને પાંચમું બંને સાચા છે. તો ખોટું વાક્ય આપણે સુધારીને ફરીથી લખવાનું હતું જે આપણે લખેલું છે. ત્યાર પછી 9મી એક્ટિવિટી છે, એ વાક્ય અહીંયા છે એ વાંચી અને આપણે લખવાનું છે. તો મિત્રો, આ રીતનું તમારે ટાઇટલ, આ જે સ્ટોરી તમારે વાંચવાની છે, કેટલામી એક્ટિવિટી છે? 9મી, વાર્તા વાંચીને તેના આધારે માંગેલી વિગતો પૂરો. તો આ રીતની વિગતો છે તમારે પૂરવાની છે. ધ ટાઇટલ, ધ ક્લેવર વોલ્ફ, કેરેક્ટર વોલ્ફ, શીપ એન્ડ શેફર્ડ, પ્લેસ તો કે ફોરેસ્ટ, ઇવેન્ટ 1, ઇવેન્ટ 2 અને ઇવેન્ટ 3. તો આ રીતની તમારે 3 ઇવેન્ટ લખવાની છે. પહેલી ઇવેન્ટ છે શેફર્ડ વેન્ટ ટુ ધ ફોરેસ્ટ ફોર, બરાબર, ગ્રેઝિંગ હિઝ શીપ. પછી બીજી ઇવેન્ટ છે વોલ્ફ કેપ્ટ મૂવિંગ અરાઉન્ડ ધ શીપ. તો આ રીતની તમારે 3 ઇવેન્ટ છે એ લખવાનું, ટાઇટલ, કેરેક્ટર, પ્લેસ ને બધું. ત્યાર પછી મિત્રો છેલ્લું આવે છે ફન ઝોન. તો ફન ઝોન છે એમાં જે અહીંયા તમને આઈડેન્ટિફાય મી, હું કોણ છું એ ઓળખવાનું છે. તો અહીંયા પહેલામાં ફ્લાઇઝ, બરાબર, માખીઓ,
ફ્લાઇઝ, પછી જલેબી, ગોપાલ અને ડીશ. તો આ રીતના એમના જવાબ આવશે મિત્રો. તો મિત્રો, આ હતું આપણું ધોરણ 7નું સ્વઅધ્યયન પોથીનું, ઇંગ્લિશની સ્વઅધ્યયન પોથીનું યુનિટ 2નું સોલ્યુશન. મિત્રો, આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.